તો કેમ છો તમે બધા? આશા રાખું કે તમે બધા મજામાં હશો. કોરોનાની મહામારીમાં પડી ભાંગેલા ઉદ્યોગોને બેઠા કરવા સરકાર એક બાદ એક નિર્ણયો લઈ સબસિડીઓની લાણી કરી રહી છે. મદદના નામે કરોડો રૂપિયાની લોનો આપી રહી છે, ત્યારે હંમેશા એકી ટસે રાહતની રાહ જોતો ખેડૂત હજુ પણ સહાયની રાહ જ જોઈ રહ્યો છે. ખેડૂતોની વેદના ખેડૂત જ જાણે. સરકાર હજુ આ વેદનાથી જાણે અજાણ હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોના નામે વોટ માંગતી સરકારો હવે ખેડૂતોને નજર અંદાજ કરી રહી છે. પણ બસ, હવે ખેડૂતોએ પણ આરપારની લડાઈ માટે મન મક્કમ કરી લીધું છે. દેવા માફી મુદ્દે અમદાવાદ જિલ્લાના સાણંદના ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે. ખેડૂતોએ કહ્યું કે ઉદ્યોગોને સબસિડી તો ખેડૂતોને સહાય કેમ નહીં? સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી નથી. મોંઘવારી વધી પરંતુ ખેડૂતોના દેવા માફ ન થયા. અત્યારે રાજ્યના ખેડૂતો બિયારણ ખરીદે કે દેવું ભરે, પંજાબ રાજસ્થાનમાં દેવું માફ થાય તો ગુજરાતમાં કેમ નહીં? ટેકાના ભાવ માટે કેમ ખેડૂતોએ વલખા મારવા પડે છે? 2022 સુધી ખેડૂતોની આવક બમણી થવાને બદલે કોરોનાના ભરડામાં આવી ગઈ છે. ખેડૂતોએ પરસેવો પાડી લીધેલા માલ બજારમાં સાવ નજીવી કિંમતે ખરીદાઈ રહ્યો છે. સામે ખેડૂતો પાસેથી લીધેલા માલ પર પ્રોસેસ કરી બજારમાં આસમાની કિંમતે તે જ માલ વેચાઈ રહ્યો છે. નાબાર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશભરના ખેડૂતો પર હાલ ₹16.8 લાખ કરોડનું દેવું છે, જ્યારે ગુજરાતનો ખેડૂત 90,000 કરોડના દેવા નીચે દબાયેલો છે. કોરોનાનો કહેર ખેડૂત પર પણ આફત બની વર્ષ્યો છે. માલ પરિવહન, મજૂરો અને ઉદ્યોગો બંધ થતાં ખેડૂતોની પરિસ્થિતિ પણ વધુ વિકટ બની છે. હવે તેણે એક જ રાહ છે કે સરકાર ખેડૂતો પર રહેમ નજર કરે અને વધી રહેલા દેવાનો બોજો ખેડૂતો પરથી ઉતારવા રાજસ્થાન અને પંજાબની જેમ ગુજરાતમાં પણ દેવા માફી પર નિર્ણય લેવામાં આવે. સરકારનું કહેવું છે કે ખેડૂતોના દેવાની માફી માટે હાલ કોઈ જ યોજના વિચારણા હેઠળ નથી. જગતનો તાતથી હવે વધુ સહન થાય તેમ નથી. અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ ઉઠાવેલા અવાજને ગુજરાતભરના ખેડૂતો ટેકો આપી રહ્યા છે અને ટેકાના ભાવ તેમજ દેવા માફી માટે સરકાર સામે હાલ તો આજીજી કરી રહ્યા છે. પણ આવનારા સમયમાં જો સરકાર આ મુદ્દે કોઈ યોગ્ય નિર્ણય કરે તો ગુજરાતના ખેડૂતો પણ દિલ્હીની રાહે સરકાર સામે બાયો ચડાવવા તૈયાર છે. એક તો લાઈક ઓ શેર ઠોકી દીજે, મહાકાલ કહે છે.